अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। सीधू नो साधु विज्ञान छे के जेनाथी आपने बधु समझाय के आ मन वचन काया नी उत्पत्ति, एनी अवस्थाओ अने नो अंत, आ आखो पैकेज कुदरती रचना छे। अने हूँ आ पैकेज थी सर्वथा मुक्त एवो शुद्धात्मा छु। એવું ધીમે 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 સેટ કરવું પડે આપણા વિઝનમાં, ખ્યાલ આવ્યો? તો બધા પઝલનું સોલ્યુશન આવે। લોકો એક એક પઝલ સોલ્વ કરવા જાય છે, એમાં થાકી જાય છે અને હાંફી જાય છે। શું છે? ખરેખર કહું છું, ઘણા ને આપણે પૂછીએ કે જીવન કેવું લાગે છે, જવા દો ને, કંટાળી ગયા છે, ક્યારે અંત આવે છે ખબર પડે। આવું ઇન્ડિયામાં તમે કેટલા ના મોડે સાંભળ્યું હશે, એને અનબેરેબલ આવે, એક પછી એક સંજોગ આવતા જ જાય, આવતા જ જાય, એમ કોઈ દિવસ હાસ થાય જ નહીં। શું કીધું? એટલે એને એવું લાગે એને, પણ ત્યાં આપણને ખબર પડી જોઈએ કે આવું કેમ થાય છે આપણને, તો કે ખાલી બિલીફ આપણી ખોટી છે। શું છે? બિલીફ ખોટી છે આપણી, કે આપણી પાસે આ મકાન હોય, આ રૂમ જે આપણો રૂમ છે, આપણું મકાન છે, અને આપણે આ મકાનના માલિક છીએ। અને કોઈ યંગ છોકરો હોય 15-1 વર્ષનો, એ બપોરના સમયે આ ગ્લાસ પથ્થર મારીને તોડી નાખે અને આપણે અહીંથી બારીમાંથી જોઈએ તો શું થાય? આપણને દુઃખ થાય, પણ એના માટે શું થાય? ગુસ્સો આવે। હવે આપણે આ મકાન છે એ મહિના પછી વેચી માર્યું અને બાજુના મકાનમાં રહેવા જતા રહ્યા, એક્ઝેક્ટલી નેક્સ્ટ ડોર। હવે મહિના પછી છોકરો ફેરથી આવ્યો, એને એ જ જૂના મકાનનો પાછો બીજો ગ્લાસ તોડી નાખ્યો અને આપણે બાજુના મકાનમાંથી જોયું તો શું થાય? છોકરોએ, મકાને ને આપણે, પણ પહેલા થયું ને હવે તો બદલાયું। શું ખાલી? હે? મકાન બદલાયું, મકાન તો એનું જ છે, બિલીફ બદલાઈ। મારું મકાન છે એ બિલીફ જતી રહી, મકાન તો રહ્યું, આપણે રહ્યા, છોકરો રહ્યો, પણ બદલાયું શું ખાલી? એમાં મન વચન કાયા કોક ના થઈ જાય તો આપણને કશું થાય, પણ આપણા હોય ત્યાં સુધી બોલતા નથી। અને ખરેખર આપણા નથી માટે તો લોકો એને બાળે છે, આપણા હોય તો કોઈ બાળવા દે? કોઈ કુદરતે જ આપેલા છે ને, કુદરતમાં વિલીન થઈ જાય છે। પંચ મહાભૂતોથી આ શરીર બનેલું છે, એ કુદરતની એસેટ છે, અને વાળો તારે પાછું પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય, એટલે માલિકી જ કુદરતની છે। આપણી તો ખાલી માન્યતા છે કે મારું છે, પણ ખરેખર છે નહીં, આ કુદરતે જ આપ્યું છે ફક્ત કર્મ ભોગવવા માટે। એક વખત મેં કીધું કે આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, તો મને એક ભાઈ કે એને સાધન કેમ કહો છો? મેં કહું આ એસી છે ને, ઠંડક આપવાનું સાધન છે, આપણે નથી ના સમજાય। આ ગાડી છે ને, ટ્રાન્સપોર્ટેશનનું સાધન છે, આપણે નથી। એમાં મન વચન કાયા પણ કર્મ ભોગવવાનું સાધન છે, આપણે નથી। એ આજે નહીં તો કાલે સમજવું પડશે। આ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ છે, એમાં કોઈ રિલિજિયન વચ્ચે આવતો નથી। એક દિવસ તો આપણે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સાધનને સાધન તરીકે સમજવું પડશે તો જ ઉકેલ આવશે, સાધનને હું સમજીશું તો ઉકેલ આવશે નહીં। એટલે બધા પ્રશ્નોનું કાયમી સમાધાન આ રીતે લવાય કે સાધનને સાધન સમજો, અને જે કઈ સફરિંગ છે તે સાધનને છે, મને નથી, તો ઉકેલ આવે। શું આવે? પણ બધું મને થયું, મને થયું, મને થયું, મેં કર્યું, મારું છે, તો પછી ઉકેલ આવે નહીં। આ માન્યતા જ એવી છે કે માન્યતા અજ્ઞાન હોવાથી આપણને જે સફરિંગ છે એ ખરેખર સફરિંગ લાગે છે। ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે આ સફરિંગને તું હિસાબ માન। શું માન? સ્વામીજી, મોક્ષ ને મુક્તિ એક જ વસ્તુ છે? એક જ છે। અને મોક્ષ શું છે? મોક્ષ એટલે
જ્યાં કોઈ પણ પ્રકારના બંધન નો અભાવ. શું કીધું? બંધન નો અભાવ, જ્યાં કોઈ બંધન જ નથી. શું નથી? અત્યારે આપણે જીવન જીવી રહ્યા છે એ બધા બંધનો છે. આમ કરવું જ પડે, આમ ના જ કરાય, ખ્યાલ આવ્યું? અને કર્મના ભોગવટા ઈચ્છા ના હોય તોય આવે, ખ્યાલ આવ્યું? ના જીવવું હોય તોય જીવવું પડે, કારણ કે કાળ એવો છે. સમજાય છે? આપણને ખ્યાલ આવે કે આ બંધન કેવું છે. રોજ જે ઉઠી એટલે નાવાનું, ધોવાનું, બ્રશ કરવાનું, બધું જ કરવાનું. ખરેખર ઉંમર થાય ત્યારે ખ્યાલ આવે કે આ બધી ક્યાં ઉપાધિઓ છે. મોં હોય ને ત્યાં સુધી બધું ગમે. શું છે? મોં ઉતરે પછી એમ લાગે કે આ બધું લોડેડ લાગે, ત્યારે ખ્યાલ આવે. એ ખરેખર પહેલેથી લોડેડ હતું જ, પણ આ તો મોં હોય એમ એ લોડેડ ઓછું લાગે. સમજાય છે? મોં હોય ને કારણે, પણ મોં ઉતરે પછી બધું આ ઉપાધિ જ લાગે. શું કે? મહાવીર સ્વામી કે જે કેવળ જ્ઞાનમાં કોઈ જોઈને કીધું છે કે મોક્ષમાં શું હોય છે, કેવું હોય છે? પહેલો મોક્ષ તો અહીંયા અનુભવમાં આવવો જોઈએ, પછી પેલા મોક્ષની વાત. અહીંયા આપણને મન વચન કાયા સાથે, મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્તતાનો અનુભવ થાય, એ પહેલો મોક્ષ. મન વચન કાયા હોવા છતાંય મન વચન કાયાની બધી અવસ્થાથી મુક્ત રહેવું, એટલે કે આત્મા અને મન વચન કાયા વચ્ચે જે અજ્ઞાનતાનું વેલ્ડિંગ છે એ ખલાસ થવું જોઈએ, તો પહેલો મોક્ષ. સમજાય છે કે નહીં? વેલ્ડિંગ ક્યાં છે કે આપણે ને છોકરો બે જુદા જ છીએ આપણે, પણ વેલ્ડિંગ ક્યાં છે? મારો છોકરો એ વેલ્ડિંગ છે, છોકરો વેલ્ડિંગ નથી. પાછો બીજાનો છોકરો તો આપણને કશું ના થાય છે, એટલે વેલ્ડિંગ કયું છે? છોકરો એ વેલ્ડિંગ નથી. દરેક, આ તો એક્ઝામ્પલ આપ્યું, એમ દરેક બાબતમાં વેલ્ડિંગ ક્યાં છે? મારું. સમજાય છે? આ વેલ્ડિંગ ને ડિમોલિશ કરવાનું છે, વ્યવહાર તો એનો જ રહેવાનો છે, અને વેલ્ડિંગ એ જ અજ્ઞાનતા છે, અને એના જ કારણે આપણને પ્રકૃતિનું બંધન આપણું બંધન લાગે છે. કારણ કે વચ્ચે શું છે? વેલ્ડિંગ છે. હે, હોસ્પિટલમાં તમે જુઓ તો રોજ કેટલાય લોકો બીમાર હોય અને અસહ્ય બીમારીથી પીડાતા પણ હોય, અને કેટલાય લોકો ઉપરે પહોંચી જતા હોય અને રોજ નવા નવા પાછા એડમિટે થતા હોય, પણ આપણને ઘેર બેઠા કઈ થાય નહીં, કારણ કે આપણું કોઈ છે નહીં ત્યાં, બોલતા નથી. હવે જો એક માણસ આપણું હોય તો અસર સમ થાય પાછી. એટલે પ્રશ્ન કેટલા બીમાર છે એ પ્રશ્ન નથી, આપણું છે તો આપણને અસર થાય છે. એવી રીતે દરેકમાં વેલ્ડિંગ આ છે, અજ્ઞાનનું વેલ્ડિંગ છે. અવસ્થાનું વેલ્ડિંગ નથી, અવસ્થા તો ફરજિયાત છે, પણ અજ્ઞાનનું વેલ્ડિંગ છે, એ વેલ્ડિંગ કાઢવાનું છે. તો આ આપણને નિરાકુળતા રહે, હિસાબ તો પૂરો કરવો પડે પણ નિરાકુળતા રહે. એટલે વેલ્ડિંગ ચાલુ રહે એટલે પછી ભોગવટો ચાલુ જ રહે ને, તો પછી ખ્યાલ આવ્યો કે નહીં? નોટ પ્રાપ્ત થાય એમાંથી આનંદ આવે, એટલે જાય તારે દુઃખ પણ થાય જ ને, કારણ કે વેલ્ડિંગ તો કોમન જ છે ને. આઈ એ વેલ્ડિંગ ને ગઈ એ, ખ્યાલ આવ્યો કે નહીં? મને તો ઘણી વખત એવું સમજાય કે માણસને બધી વસ્તુ ટુકડે ટુકડે મળે છે જિંદગીમાં, ત્યારે એને આનંદ થાય છે, અને ટુકડે ટુકડે જાય છે ત્યારે દુઃખ થાય છે, પણ જ્યારે સર્વસ્વ જતું રહે ત્યારે દુઃખ થતું. કારણ કે તે વખતે માન્યતા જીવતી નથી. એટલે પ્રશ્ન આના ઉપરથી સાર કાઢવાનો છે કે માન્યતાનો પ્રશ્ન છે, રોંગ બિલીફનો પ્રશ્ન છે. આ જગતના તમામ ધર્મો અને ધર્મગુરુ એક જ કહે છે, તારી પ્રકૃતિ સુધાર, વાણી સુધાર, વર્તન સુધાર, વિચારો સુધાર. ત્યારે સાયન્ટિસ્ટ એક જ વસ્તુ કહે છે કે તારી દ્રષ્ટિ સુધાર. શું કહે છે? વેલ્ડિંગ ઓગાડીને. હા, તારી દ્રષ્ટિમાં ખામી છે, મન વચન કાયમાં ખામી નથી. કારણ કે મન વચન કાયા તારા છે નહીં, તે બનાયા નથી,
અને તું ચલાવતો નથી માટે તું જવાબદાર નથી, પણ વેલ્ડિંગ ને કારણે ઉપાધિ થાય છે. સમજાય છે કે નહીં? અને વેલ્ડિંગ એ જ અજ્ઞાનતા. શું છે? અજ્ઞાનતા એ જ છે. સમજાય છે? સંજોગો એ ઉપાધિ નથી, સંજોગો એ હિસાબ છે. શું છે? પણ એ સંજોગો સાથે હું જીવતો જોડાયો છું તો મને અસર થાય છે. બાકી કેવી રીતે થાય? આ તમે વિચાર કરો કે આ સંસારમાં માન્યતા વાળા સુખ દુઃખ નો અનુભવ જે આપણને થાય છે, માન્યતા વાળા સુખ અને દુઃખ નો જે આપણને અનુભવ થાય છે, એ અનુભવ જો આત્મા ના હોય તો થઈ શકે? પણ આપણે આત્માની હાજરીમાં જે રિલેટિવ સત્ય છે એની વેલ્યુ કરીએ છીએ, એટલે સફરિંગ ફીલ કરીએ છીએ. અને જે રિયલની વેલ્યુ છે એ આપણા લક્ષમાં રહેતી નથી, એટલે રિયલ હોવા છતાં એનો અનુભવ થતો નથી. અને રિલેટિવ પોતાનું નથી છતાંય પોતાનું માને છે એટલે અનુભવ થાય છે. એટલે પ્રશ્ન અહીંયા રોંગ બિલીફનો છે. શેનો છે? સંજોગોનો નથી. સંજોગો તો ફરજિયાત છે. કેવા છે? અજ્ઞાન ફરજિયાત નથી. અજ્ઞાન એ આપણે ઊભું કરેલું છે. શું છે? અથવા તો છે એને સપોર્ટ કરીએ છે. શું છે? સમજાય છે? એટલે અજ્ઞાન તો આપણે આપણું કાઢવું જ પડશે, અને તે દ્રષ્ટિથી કાઢવાનું છે. મન વચન કાયાના ક્રિયાથી કશું કરવાનું નથી. પેલો મોક્ષ આપણે સમજ્યો, હવે બીજો અજ્ઞાનથી મુક્તિ, બંધનોથી મુક્તિ, એ પેલો મોક્ષ. અને તમામ પ્રકારના ભોગવટાના કર્મોથી મુક્તિ, એ છેલ્લો મોક્ષ. એક પણ કર્મ બાકી ના રહ્યું અને આયુષ્યનો અંત આવી ગયો તો પછી એ જીવ મોક્ષે જાય, કારણ કે હવે જન્મ થાય, કારણ કે કર્મ છે નહીં. પણ મન વચન કાયા સાથે અજ્ઞાનતા ખલાસ થઈ જાય, એ પહેલો મોક્ષ. પહેલો મોક્ષ અનુભવમાં આવે તો જ બીજો થાય. સમજાય છે? પહેલો મોક્ષ અનુભવમાં ના આવે તો બીજો ક્યાંથી થાય? એટલે સદેહે આપણને અનુભવ મુક્તતાનો થવો જોઈએ, એનું નામ તો કેવળ જ્ઞાન છે. શું છે? કેવળ જ્ઞાન જીવતા હોય ત્યારે જ થાય, મર્યા પછી ના થાય. એટલે તો કીધું જીવતા અનુભવ થવો જોઈએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. એટલે શરીર હોવા છતાંય શરીરથી મુક્ત એવી દશાને જે અનુભવી રહ્યા છે એની તો કિંમત છે. અને શરીર હોય એટલે કર્મના હિસાબો તો હોય, પણ એ કર્મના હિસાબોનો ભોગવટો એમને લાગતો નથી, કારણ કે દેહા તેત એમની દશા છે. કુદરતી રચના એ બધું નક્કી કરે છે, એમને માળખું આપે છે, આત્માને પણ એના દ્રવ્ય કર્મ અને કારણ સાથે એની સાથે મોકલીને નવો બર્થ આપે છે અને નવા માળખામાં જાય છે. જી જી. એક રીતે તો આત્મા કેદ થઈ ગયો હોય રચના. જી. હવે પ્રતિષ્ઠિત આત્માની હેલ્પથી એ આત્મા જો નવું કર્મ ના બાંધે તો પછી એમાંથી છૂટો થઈને જાણે કે કેદી છૂટી ગયો. તો જો આત્મા આ રીતે કુદરતી રચનાની અંદર જ એની તાકાત હોય તો પરમાત્મા કોણ, કુદરતી રચના કે આત્મા? આની અંદર એમનો પ્રશ્ન એવો છે કે શક્તિ કુદરતમાં વધારે છે કે આત્મામાં? જો આત્મામાં શક્તિ હોય તો એ બંધાય નહીં, અને કુદરતમાં શક્તિ હોય તો પછી આત્માને અનંત શક્તિવાળો કહેવાય નહીં. ધેટ્સ યોર ક્વેશ્ચન, કરેક્ટ? કરેક્ટ, ઇન ઇન અ સિમ્પલ ફોર્મ. ઓકે, હવે એનો જવાબ આપું છું. એવું છે કે પરિસ્થિતિ ઉપર આધાર છે. બંધન અને મુક્તિ બંને કેવું છે? પરિસ્થિતિ ઉપર આધાર છે. અનુકૂળતાવાળા સંજોગો પણ આપણને મુક્તતાની અનુભૂતિ કરાવે. મુક્તતા હોય નહીં પણ એવી ફ્રીડમ ફીલ કરાવે. બધી જ અનુકૂળતા લાઈફમાં હોય તો આપણને કેવું લાગે? રિલેક્સ જેવું લાગે છે. અને બધા પ્રોબ્લેમ હોય તે જીવનમાં કંટાળો આવે, પણ ક્યારે પૂરું થાય તો સારું. એટલે પ્રશ્ન એ છે કે તમને જ્યારે જેલમાં પૂરે
ત્યારે તમને બંધન લાગે છે, અને કોઈ મારવા આવ્યો હોય તમને હંતાડી દે ત્યારે આનંદ આવે છે. બોલતા નથી, બોલતા નથી, એવું કેમ હશે? તમને જેલમાં પૂરે ત્યારે તમને બંધન લાગે છે, અને કોઈ મારવા આવે ને તમને ઘરમાં હંતાડી દે પૂરી દે તો દેખી તમને શું આવે છે? પરિસ્થિતિ બંનેમાં એક જ સરખી છે ને, શરીરની તો ખાલી માનસિક સ્થિતિ અને બાહ્ય સંજોગો જુદા છે, માનસિક સ્થિતિ અને બાહ્ય સંજોગો જુદા છે. પણ ફિઝિકલ ફોર્મ તો સરખું જ છે ને, એક્શન ફોર્મ જેને કહેવાય, પિક્ચરલ ફોર્મ તો સરખું જ છે ને. એટલે માન્યતા છે. શું છે? આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કહેવા માંગે છે કે માણસ મુક્ત હતો, મુક્ત છે અને મુક્ત રહેવાનો છે. જો માન્યતા રોંગ નથી તો હું બંધાયો છું એ તો મોટી માન્યતા છે. અને કુદરતનો કાનૂન એવું કહે છે કે આત્મા સિવાય, જો સાંભળજો બરાબર ધ્યાનથી, આત્મા સિવાય કોઈ કર્મ જીવ બાંધી જ ના શકે. અને તે કયો આત્મા પાછો? કે જે મેચ્યોર થયો છે તેવો મનુષ્ય ભાવ વાળો. આત્મા તો બીજા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધામાં છે, દેવોમાં આત્મા છે, નરગતિમાં આત્મા છે, અને પશુઓનીમાં આત્મા છે બધા પાસે, પણ એ મેચ્યોર નથી. મેચ્યોર એટલે કે કર્મ બાંધવાનું સામર્થ્ય ધરાવતા નથી. એક મનુષ્ય ભાવ જ એક એવો છે કે જેમાં કર્મ બાંધવાની કુદરતે એને સ્વતંત્રતા આપી છે, પણ એ સ્વતંત્રતા પણ આત્માની હાજરીમાં છે. બરાબર છે? હવે કુદરતનો કાનૂન એવો કહે છે કે આત્મા સ્વતંત્ર છે તો અમે આત્માને બાંધતા નથી, પણ જે આત્માની હાજરીમાં એનો પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાનતાથી કર્મ બાંધે છે, એટલે કે દેહ અને આત્મા બે હોવા છતાં એ દેહની અવસ્થાઓને કે રિલેટિવ સત્યને જ ઇમ્પોર્ટન્ટ આપે છે, અને આત્માને હોવા છતાં ઇમ્પોર્ટન્ટ આપતો નથી, એનો જ પ્રતિષ્ઠિત આત્મા. એટલે વેલ્યુ રિલેટિવ સત્યની કરી, એટલે રાગદ્વેષ થવાના, એટલે કસાય થવાના, એટલે કર્મ બંધાવાના. એટલે કુદરતનો કાનૂન એવું કહે છે કે જે આત્માએ નહીં પણ આત્માની હાજરીમાં કર્મ બંધાયા, એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. સમજાય છે મારી વાત? હવે આત્માને છૂટવું હોય તો પણ છૂટે કેમ નો? કારણ કે કુદરતનું કારણ છે કે તું જવાબદાર નથી, પણ તારી હાજરી તો જવાબદાર ખરી કે નહીં? હવે તારી હાજરીમાં કર્મ બંધાય તો ભોગવવા માટે બીજો આત્મા લાવવાનું? બોલતા નથી, કોઈનું ભાડે લઈ આવવાનું આપણે. એટલે કુદરતનું કાનૂન એટલું પરફેક્ટ છે ને કે આપણને ખ્યાલ આવે કે ભાઈ ના કશું કરે છતાંય જવાબદાર છે. શું છે? સમજાય છે કે નહીં? કારણ કે રિલેટિવ સત્ય જુદી વસ્તુ છે સાહેબ, અને સનાતન સત્ય જુદી વસ્તુ છે. રિલેટિવ સત્યમાં શું થાય કે માણસ છોકરો અને છોકરી લગ્ન કરે એટલે ફાધર મધર સાસુ સસરા થઈ જાય, ના સમજાય? છોકરાના ઘેર છોકરો થાય એટલે દાદા દાદી થઈ જાય. આ બર્થ નેચરલ પોસ્ટ મળ્યા કરે, કેવી? કશું કર્યા વગર. કારણ કે રિલેટિવ સંજોગો જ એવા છે. શું છે? જેટલા જેટલા એ લોકોના સંબંધો વધતા હોય એટલે આ લોકોને એની ગિફ્ટ મળતી જ જાય. કાકી સાસુ, મામી સાસુ, વર સાસુ ને સાસુ ની સાસુ ને, પેલાને તો ખબર બી ના પડે કે આમાં કોને શું કેવું. આ જો કોઈ ધોળિયાને કીધું હોય તો ગાઢો થઈ જાય. આપણે બધું આટલું બધું રિફાઈન છે, પણ એ લોકોમાં નથી. અંકલ ને આંટી બે જ શબ્દ છે. એનીવે, એટલે કહેવાનો મતલબ છે કે આ સાયન્સ પોતે જ કહે છે કે આત્મા કશું ના કરતા હોવા છતાંય જવાબદાર છે. શું કીધું? કારણ કે કુદરત એવું કહે છે કે ભાઈ તારી હાજરીમાં બંધાયેલા કર્મો કોની હાજરીમાં એ ભોગવે નહીં. એટલે તમે સમજો કે લૉ કેટલો પરફેક્ટ છે એમ કહેવા માંગુ છું. ઇટ્સ નોટ રિલિજિયન, ઇટ્સ અ સાયન્ટિફિક લૉ, ને લૉ ઓફ નેચર છે. આ કોઈ બનાવેલો નથી, આ કોઈ રામકૃષ્ણ નથી બનાવ્યું. બરાબર છે, આ યુનિવર્સલ લૉ.